જય હિન્દ વિદ્યાર્થી મિત્રો શ્રી યુવા ડિજિટલ ક્લાસ ભાવનગરમાં એ જ લેકચર સિરીઝમાં મિત્રો આજે આપણે ટેબલ નંબર ત્રેવીસ વિશેનો અભ્યાસ કરવાનો છે કયા ટેબલનો ટેબલ નંબર ત્રેવીસ વિશેનો અભ્યાસ કરવો છે અને આ ટેબલ નંબર ત્રેવીસમાં મિત્રો આપણે દુષ્પ્રેરણ અને ગુનાહિત કાવતરા વિશેની માહિતી મેળવશું દુષ્પ્રેરણ અને ગુનાહિત કાવતરું તો મિત્રો આ ટેબલ પણ તમારા માટે ખૂબ જ ઉપયોગી છે કારણ કે દુષ્પ્રેરણ અને ગુનાહિત કાવતરું પણ તમને વારંવાર પરીક્ષામાં પૂછાનું છે જો ઓછા વધુ વ્યક્તિ હોય છે એના માટે પણ આપણે અલગ ટેબલ બનાવેલું છે મિત્રો એટલા માટે હું દરેક વખતે એનો ઉલ્લેખ કરતો નથી કે જેથી કરીને ખોટા વિડીયો લાંબા ન થાય કારણ તો કે આના માટે અલગ ટેબલ મળી ગયું કયા ગુનામાં કેટલા વ્યક્તિ હોય દુષ્પ્રેરણ તો એક વ્યક્તિ કરી શકે મદદગારી તો ભાઈ એક વ્યક્તિ કરીએ કે ગુના ઇકાવતરું તો કે એમાં ઓછામાં ઓછા બે જોઈ હું હોય અને મારે કોઈ પ્લાનિંગ કરવા વાળો જોઈએ તો કેટલા વ્યક્તિ બે વ્યક્તિ જોઈએ તો આ બધી વસ્તુ આપણે આગળના ટેબલોમાં લઈ લીધેલી છે તમે નો જોયા હોય તો આગળના બાવીસે બાવીસ ટેબલો જોઈ લેજો બહુ રસપ્રદ છે હજી વારંવાર ભારપૂર્વક કહું ટેબલો તમે જોજો જોજો અને જોજો ખૂબ જ ઉપયોગી થશે પછી પસ્તાવું ન પડે તો આજે જોવું છે આપણે દુષ્પ્રેરણ અને ગુનાહિત કાવતરું તો દુષ્પ્રેરણની વ્યાખ્યા મિત્રો કલમ એકસો સાતમાં આપી છે અને ગુનાહિત કાવતરાની વ્યાખ્યા કલમ એકસો વીસ એમાં આપવામાં આવી છે દુષ્પ્રેરણની વ્યાખ્યા કલમ એકસો સાત ગુનાહિત કાવતરાની વ્યાખ્યા કલમ એકસો વીસ એ અને એ જ રીતે ગુનાહિત કાવતરાની શિક્ષા કલમ એકસો વીસ બી માં અને આની શિક્ષા અલગ અલગ તબક્કે આપી છે ખાસ કરીને તમને એવું કર્યું છે કે જ્યારે દુષ્પ્રેરણ સજાની કોઈ સ્પષ્ટ જોગવાઈ ન હોય ત્યારે એને થયેલા ગુનાની જ શિક્ષા કરવી અને બાકી પછી કયા ગુનાનું દુષ્પ્રેરણ કર્યું છે એ પ્રમાણે આગળ આગળ શિક્ષાઓ આપવામાં આવી છે તો દુષ્પ્રેરણ અને ગુનાહિત કાવતરું હવે સમજીએ મિત્રો એની વ્યાખ્યાઓ કે શું કહેવાય પણ એના પહેલા ફરીથી એકવાર દુષ્પ્રેરણની વ્યાખ્યા કલમ 107 માં ગુનાહિત કાવતરાની વ્યાખ્યા કલમ 120 માં અને ગુનાહિત કાવતરાની શિક્ષા કલમ 120 બી તો દુષ્પ્રેરણ કોને કહેવાય તો કે કોઈ એક વ્યક્તિ ગુનો કરવા માટે બીજા વ્યક્તિને ઉશ્કેરે ચડાવે તો એને શું કહેવાય દુષ્પ્રેરણ કહેવાય સાદી ભાષામાં વ્યાખ્યા કહું હજી સરળ ભાષામાં આ સરળ જ ભાષા છે પણ હજી સરળ ભાષામાં વ્યાખ્યા કહો તો કે કોઈની કાન ભંભેરણી કરવી એટલે દુષ્પ્રેરણ શું કહેવાય દુષ્પ્રેરણ વહુને ને એની સાસુ વિરુદ્ધ લડે એટલા માટે તમે શું કરો છો એમ કહેશો કે તારી સાસુ કાલ આવું કહેતી હતી આવું કહેતી હતી તો તમે શું કર્યું કહેવાય દુષ્પ્રેરણ કર્યું કહેવાય શું કર્યું ગણાય દુષ્પ્રેરણ કર્યું ગણાય તો કે એક વ્યક્તિ અન્ય વ્યક્તિને એક વ્યક્તિ અન્ય વ્યક્તિને ગુનો કરવા માટેની પ્રેરણા આપે તો તેને દુષ્પ્રેરણ કહેવાય જો ગુનો કરવા માટેની પ્રેરણા કોઈને એમ તમે કહો છો ભાઈ તૈયારી એ હેડ ક્લાર્કની ભરતી સારી છે તો આ પ્રેરણા હતી એ દુષ્પ્રેરણ નથી એ પ્રેરણા આપવી એ ગુનો નથી પણ હવે તમને કોઈ તમે કોઈને એમ કહો છો તમને કોઈ મિત્ર એ વાત કરી કે ભાઈ ફલાણો માણસ આજ મારા વિશે આવું બોલતો હતો અને તમે એને કીધું કે તો તું હતો તો હા વળી લીધો બાકી હું હોય તો હા જ ન પડવા દઉં તો તો તમે શું કર્યું કર્યું કે એક વ્યક્તિ બીજી વ્યક્તિને ગુનો કરવા માટેની પ્રેરણા આપે છે તો તેને શું કર્યું કહેવાય દુષ્પ્રેરણ કર્યું કહેવાય અને દુષ્પ્રેરક વ્યાખ્યા કલમ એકસો આઠ આપી જો દુષ્પ્રેરણ આ દુષ્પ્રેણ છે ને દુષ્પ્રેણ તો દુષ્પ્રેરણ એક ઘટના છે મિત્રો સમજો ખાસ આ વસ્તુ અહીંયા શું કરે છે એ બાબત કે છે કે ભાઈ મેં મારા મિત્રને કીધું તારા વિશે આવું બોલ્યો એ તું હતો હું હોત તો પાડી દે એટલે જ્યારે હું પોતે શું ગણાવું દુષ્પ્રેરક તો દુષ્પ્રેરક પોતે એક વ્યક્તિ છે એ જ રીતે દુષ્પ્રેરિત હું ચડાવું છું તમે હોહુ ને એના સાસુ વિરુદ્ધ ચડાવ્યા તો અહીંયા તમે પોતે શું બન્યા દુષ્પ્રેરક બન્યા અને વહુ પોતે શું બની તમારા વચ્ચે એટલે શું તો કે ચડામણી કરનાર ચડામણી કરનાર વ્યક્તિ એટલે દુષ્પ્રેરક હવે જે ચડામણી છે એને દુષ્પ્રેરણ કહેવાય ચડામણી એને દુષ્પ્રેરણ કહેવાય પણ ચડામણી કરનાર છે એને શું કહેવાય દુષ્પ્રેરક કહેવાય શું કહેવાય દુષ્પ્રેરક અને મદદગારીની કલમ છે તો કે 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 જ્યારે ગુનામાં ગુનામાં બે બે તેથી તેથી વધુ વધુ વ્યક્તિઓ વ્યક્તિઓ હોય હોય કેટલા ભાઈ હોય ત્યારે જ આ કલમ લાગે પણ હા મદદગારી એક વ્યક્તિ પણ કરી શકે પણ જો ટોટલ બે વ્યક્તિ હોવા જોઈએ ગુનામાં ખાસ સમજો ગુનામાં ટોટલ કેટલા એક મેં કોઈ વ્યક્તિને માર માર્યો મારો મિત્ર મારી સાથે આવ્યો તો મારો મિત્ર એ શું બન્યો મદદગાર અને હું પોતે તો મુખ્ય ગુનેગાર હતો મારો મદદગાર તો એક જ હતો તો મદદગારી કલમ એકસો ચૌદ માં આપવામાં આવી છે હવે જોઈએ મિત્રો ગુનાહિત કાવતરું તો કે બે કે તેથી વધુ વ્યક્તિઓ ગુનો કરવાનું પ્લાનિંગ કરે તો એને શું કહેવાય ગુનાહિત કાવતરું કહેવાય બે કે તેથી વધુ વ્યક્તિઓ કોઈ ગુનો કરવા માટે શું કરે છે ભાઈ પ્લાનિંગ કરે છે તો આ પ્લાનિંગને શું કહેવાય ગુનાહિત કાવતરું કહેવાય બે કે તેથી વધુ વ્યક્તિઓ ગુનો કરવા માટેનું પ્લાનિંગ કરે છે તો એને કેહિત કાવતરું મેં અને મિત્ર એ મળીને બેંક લૂંટવાનો પ્લાન બનાવ્યો તો બેંક લૂંટવાનો પ્લાન એ કાવતરું ગણાય આ ગુનાહિત કાવતરું એ વર્ષ ઓગણીસો તેરમાં માં આપણા કાયદામાં ઉમેરેલું છે પહેલા નહોતું પણ જે સંગઠિત અપરાધો થતા હતા તો એ સંગઠિત અપરાધોને રોકવા માટે આ પ્રકરણ ઓગણીસો તેરમાં માં ઉમેરવામાં આવ્યું હતું તેથી વધુ વ્યક્તિઓ ગુનો કરવા માટે સહમત થાય છે તો આવી સહમતીને આવી સમજૂતીને ગુનાહિત કાવતરું કહેવાય અને અહીંયા મિત્રો એગ્રીમેન્ટ એગ્રીમેન્ટ એ આ ગુનાનું મુખ્ય તત્વ છે કે અહીંયા બંને વચ્ચે કરાર થાય છે અને આ કરારને ગુનાહિત કાવતરું કહેવાય તો કે દુષ્પ્રેરણ એક વ્યક્તિ બીજી વ્યક્તિને ગુનો કરવા માટે ચડાવે ઉશ્કેરણી કરે એને દુષ્પ્રેરણ કહેવાય ગુનાહિત કાવતરું તો કે બે કે તેથી વધુ વ્યક્તિઓ મળીને કોઈ ગુનો કરવા માટે પ્લાનિંગ બનાવે ષડયંત્ર રચે છે તો આ ષડયંત્રને ગુનાહિત કાવતરું કહેવાય શું કહેવાય ગુનાહિત કાવતરું કહેવાય આશા રાખું છું મિત્રો કે આ બાબત આપ લોકોને ક્લિયર થઈ ગઈ હશે તો મળીએ આવતીકાલે એક નવા જ કન્સેપ્ટ સાથે એક નવા ટેબલ સાથે ત્યાં સુધીમાં તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો બે લાયકન ઓન કરી દેશો અને સાથે ને સાથે અમારી ટેલિગ્રામ ચેનલમાં પણ જોઈન થઈ જજો મળીએ નેક્સ્ટ ટાઈમ નવા કન્સેપ્ટ સાથે ત્યાં સુધી તમે આનું પણ મસ્ત રિવિઝન કરી લેશો થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત